તાલુકા પંચાયત સીટની ટિકિટની માગણી કરી હતી. લગભગ 30 વર્ષથી પાર્ટીનું કામ કરે છતાં અમને ટિકિટ ના મળી, એટલે અમે જિલ્લા પંચાયતનો અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી અને અમે જંગી બહુમતીથી અમને જીતાડી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોવા છતાં તમને ટિકિટ ના આપી તો કોને આપી છે અત્યારે? આજે પાર્ટીનું કોમે નથી કર્યું, કોઈ દિવસ પાર્ટીની કોઈ સેવા નથી કરી, આ ભાઈને ટિકિટ મળી. તાલુકામાં તમારે જે ટિકિટ માંગી તાલુકામાં કેમ ના લઈ? તેને તાલુકામાં પણ જિલ્લામાં જ લડવું છે, તાલુકામાં શું કામ લડીએ? પછી હું જિલ્લા પંચાયત ભરી. જિલ્લામાં લડવાનું કોઈ કારણ? જિલ્લા પંચાયત તો જિલ્લા પંચાયતમાં લડવું છે, મોકો એમ તાલુકા પંચાયત નથી લડવું, જિલ્લા પંચાયતમાં લડીએ. શું નામ તમારું? ભાવસિંહ રાઠોડ, સરપંચ માજી અંબાલા. પંટીમાં જોડાયેલો છો? સાહેબ, 2000 સાલની અંદરથી હું ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયેલો છું અને હું પહેલાં કોંગ્રેસમાં હતો, પણ શંકરસિંહ વાઘેલા અને પ્રભાસિંહ ચૌહાણ સાહેબ જ્યારે લોકસભાની ચૂંટણી લડ્યા એટલે વિધિવત આપણે પાર્ટીએ પ્રમુખ પુરુષોત્તમ રૂપાલા સાહેબની અધ્યક્ષ સ્થાને હું કાલોલ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયેલો અને શંકરસિંહ વાઘેલાને હરાવવામાં મારો વિશેષ ફાળો હતો. ભાજપમાં તમારી શું રહી છે? ભાજપની અંદર 2 વખત, 1 વખત કિસાન મોરચાનો પ્રમુખ રહ્યો, પછી ગઈ ટર્મની અંદર હું કાલોલ તાલુકા ભાજપમાં ઉપપ્રમુખ હતો. તો હાલ અપક્ષમાં ભરવાનું કારણ શું છે? હાલ અપક્ષમાં ભરવાનું કારણ એક સાહેબ કે મારું નામ ગયું ગાંધીનગર પાર્લામેન્ટરી બોર્ડ બેઠી સી આર પાટીલ સાહેબ અને વિજય રૂપાણી સાહેબની અધ્યક્ષતાની અંદર મેન્ડેટ મારું લખાયું. મારું નામ પહેલો નંબર હતો, પણ ત્યાંથી મેન્ડેટ આવ્યું પંચમહાલ જિલ્લાની અંદર. પંચમહાલ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અશ્વિનભાઈ પટેલે મારી ટિકિટ કાપી અને પેનથી નામ લખ્યું, ત્યાં મેચ ફિક્સિંગ કર્યું, એટલે મારે અપક્ષ લડવું પડ્યું. અને સાહેબ, હું ફૂલ લીડથી જીતવાનો છું, બરાબર. મારી પિંગળી જિલ્લા પંચાયતના તમામ સરપંચો, દૂધ મંડળીના ચેરમેન, દૂધ મંડળીના સેક્રેટરી અને પ્રજા મારી સાથે છે. શું નામ તમારું? મારું નામ ભગવાનસિંહ દલપતસિંહ ગોહિલ ઉર્ફે બીડી ગોહિલ. અશ્વિનભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પંચમહાલ જિલ્લો, એમણે મારી ટિકિટ કાપી, બરાબર. એટલે મારે ભારતીય જનતા પાર્ટીને પરચો બતાવવો છે કે ચૂંટણી શું કહેવાય એમ, અને આપણી ખુલ્લી ચેલેન્જ આવી જાય મેદાન મેં, બરાબર છે. અશ્વિનભાઈ પટેલને ચેલેન્જ, બરાબર, મારી હોમે આવે એમ. તમે જિલ્લા પંચાયતની ટિકિટમાં શું કરવા લડો છો? તાલુકા પંચાયતમાં ના આપી ટિકિટ? મારે જિલ્લા પંચાયત ભાજપના જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલને બતાડવા સારું જિલ્લા પંચાયત લડવાનો, તાકાત બતાવવા માટે કે મારી તાકાત કેટલી છે એમ.